हे कमलनी माळा पहेरवावाळा भगवान तमने हूँ प्रणाम करूँ छूँ। आनी उपरथी खबर पड़े भगवाने कमलनी माळा धारण करी छे। नमो पंकज नेत्राय हे प्रभु हे कमल नयन जेनी आँखों कमल जेवी सुंदर छे एवा भगवान ने हूँ प्रणाम करूँ छूँ। नमस्ते पंकजांग रहे जेना चरणों कमलनी समान छे એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોને હું પ્રણામ કરું છું। કૃષ્ણના પ્રત્યેક અંગોને મહારાણી કુંતી પ્રણામ કરી રહ્યા છે। ભક્તો ભગવાનને પ્રણામ કરું આ સૌથી મોટી ભક્તિ છે। પ્રણામ કરના એ ભક્તિ કા બહુ બડા અંગ હૈ અને કૃષ્ણને પ્રણામ કરવાની શું મહિમા છે ભક્તો ગોપીઓ કરતા વધારે કોણ જાણે। गोपी गीत में गोपीओ कहे प्राणत देहिना पाप कर शनम तृण चरा नुगम श्रीनिकेतनम फणि फणार्पितं ते पदा भुजं कृणु कुचेशुना क्रिंधिरेच्छयं। हे कृष्ण ना विरहमा गोपीओ कृष्णना चरणों की महिमा कहे छे कि कृष्ण आ संसार नो देहधारी जीव एक वार पण जो आप तमारा चरणों में प्रणाम करी ले प्रणत देही नाम देही शब्द द्वारा गोपीओ ए कीधु आ संसार में जितला पण देहधारी जीव छे भक्तो आपने आ देह प्राप्त थयो छे निश्चित एनु कारण छे कि आपने पूर्वे कंईक पाप कर्युं छे અને પાપનું ફળ છે આ દેહ। આપણને દેહ મળ્યો છે નિશ્ચિત કંઈક ગલત કર્મ કર્યા છે। જો ગલત કર્મ ન કર્યા હોત તો આ પંચ મહાભૂતનો દેહ આપણી પાસે ન હોત, આપણે ભગવાનના ધામમાં બિરાજમાન હોત। પણ દેહી દેહધારી જીવ આપણે આ પૃથ્વી પર છીએ તો આપણે પાપ કર્યા છે। પણ હજારો હજારો જન્મોથી પાપ કરતો આવેલો આ જીવ प्रणत देही नाम एक वार पण कृष्ण चरणों में जो प्रणाम करी ले तो भगवान श्री कृष्ण एना बद्धा पाप खेची ले अने एने पवित्र बनावी दे छे। समस्त पापों थी मुक्त करे पाप कर्षनम कर्षन माने खेचना खींच लेना। अहम त्वाम सर्व पापे भ्यो मोक्षे बधा पापों थी मुक्त करी दे। एटलो ज नहीं જે ભગવાન શ્રી કૃષ્ણની ચરણની સેવા સાક્ષાત દેવી લક્ષ્મી કરી રહી છે કૃષ્ણ ચરણોની મહિમા તો જુઓ। આખી દુનિયા લક્ષ્મી પાછળ ધન પાછળ પાગલ છે। જ્યાં આખી દુનિયા યશ માન પ્રતિષ્ઠા સન્માન અને ધન પાછળ પાગલ છે એ લક્ષ્મી ભગવાન શ્રી કૃષ્ણની ના ચરણોની સેવા કરી રહી છે। પણ આટલું સાંભળતા આપણા હૃદયમાં એમ થાય કે કૃષ્ણના ચરણોની પ્રાપ્તિ તો લક્ષ્મી કરી શકે, આપણને કેવી રીતે મળે? એ તો મહાન લોકોના હાથની વાત છે। કદાચ જો આપણા મનમાં આવો ભ્રમ થાય, ભ્રાંતિ થાય, આવી શંકા ઊભી થાય, એ શંકાને કાપતા ગોપીઓ કહે છે નહીં નહીં, ભગવાન શ્રી કૃષ્ણ એટલા કૃપાળુ છે કે એના ચરણ તૃણચર ઘાસ ખાવાવાળા પશુઓ પાછળ પણ ભાગે છે। ગોપીઓ બીજા શબ્દમાં કહે છે કે કૃષ્ણ તમે પશુઓ પાછળ ભાગી રહ્યા છો, પશુઓને તમારો સંગ આપી રહ્યા છો તો અમને કેમ નથી આપી રહ્યા, શા માટે વંચિત રાખો છો? કૃષ્ણ કે ચરણો કી અદભુત મહિમા ફણી ફણાર પિતમ ઈ કાલ્ય હૃદમાં રહેવા વાળો ઈ યમુનામાં રહેવા વાળો કાલ્ય નાગ જેમાં ઈર્ષા ભરેલી હતી, જેમાં વિષ પાપ ભરેલું હતું, પણ તમારા ચરણો એના મસ્તક ઉપર શું પડી ગયા? એ સમસ્ત ઈર્ષ્યા દ્વેષ અને પાપોથી મુક્ત થઈ ગયા। બહુ સુંદર, જ્યારે ભગવાને કાળીય નાગનો ઉદ્ધાર કર્યો ને
ત્યારે કાળીય નાગની પત્નીએ બહુ સુંદર સ્તુતિ કરી કે હે કૃષ્ણ, અત્યાર સુધી તો અમે સાંભળ્યું તું, હે કૃષ્ણ કરુણા સિંધુ દીન બંધુ જગતપતે, કૃષ્ણ કરુણાના સાગર છે, અત્યાર સુધી આ શ્લોકોમાં સાંભળ્યું તું, પણ આજે તો અમે અમારી આંખોથી જોઈ લીધું કે વાસ્તવમાં તમે કરુણાના સાગર છો. કારણ કે અમારા આ પતિએ, આ અમારા પતિને અમે જેટલી જાણીએ છીએ એટલું કોઈ નહીં જાણતું હોય. અમારા પતિએ પૂર્વજન્મમાં કોઈ સારું કામ નથી કર્યું. કારણ કે પૂર્વજન્મમાં જો કંઈક સારા કામ કર્યા હોત તો આ નાગ નો બન્યો હોત, કમસે કમ મનુષ્ય બન્યો હોત. એટલે પૂર્વજન્મમાં સારું કાર્ય નથી કર્યું. અને આ જન્મમાં જ્યારથી અમારા લગ્ન થયા છે અમે આને જોઈએ છે, પાપ સિવાય બીજું કાંઈ નથી કરતો. આ પૂર્વ જન્મમાં કાંઈ સારું કામ નથી કર્યું, આ આ જન્મમાં કાંઈ સારું કામ નથી કર્યું, અને તમને મારવાનો પ્રયાસ કર્યો, છતાંય ધન્ય હો કૃષ્ણ, આપ ધન્ય હો કે તમારા ચરણ જે મોટા મોટા યોગીઓના યોગમાં નથી આવતા, ધ્યાનીઓના ધ્યાનમાં પણ જે તમારા ચરણ નથી આવતા, આજે ઈ તમારા દિવ્ય ચરણ અમારા આ કાળીય નાગના મસ્તક ઉપર આવી ગયા. અને પ્રભુ આ તમારા ચરણ અમારા પતિદેવના મસ્તક ઉપર શું આવ્યા? અમારો પતિદેવ પરમ પવિત્ર થઈ ગયા, શુદ્ધ થઈ ગયા. વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર બહુ સુંદર કહે છે કે જેમ ભગવાન શ્રી કૃષ્ણએ કાળીય નાગના મસ્તક ઉપર પોતાના ચરણ મૂક્યા અને કાળીય નાગનું બધું વિષ નષ્ટ થઈ ગયું, તો આજે કદાચ કૃષ્ણની અનુભૂતિ, કૃષ્ણના દર્શન આપણને ન થતા હોય, પણ કૃષ્ણ અને કૃષ્ણના નામમાં કોઈ અંતર નથી. અભિન્નત્વા નામ નામની. તો ત્યાં કાળીય નાગના મસ્તક ઉપર પગ રાખવાથી કાળીય નાગનું વિષ સમાપ્ત થઈ ગયું. એવી રીતે આજે પણ જો ભગવાન શ્રી કૃષ્ણના નામને આપણે આપણી જીવા ઉપર નચાવશું તો હૃદયમાં રહેલો જેટલો પણ ગંદકી છે, મેલ છે, આ બધો મેલ નીકળી જશે અને ભગવાનના નામની કૃપાથી આપણે પરમ પવિત્ર બની જશું. નમસ્તે પંકજાંગ્રહે. હે કૃષ્ણ, એક વાર પણ તમારા ચરણ કોઈ પ્રાપ્ત કરી લે ને, એના હૃદયની બધી કામના સળગીને ભસ્મ થઈ જાય, એના હૃદયની બધી કામના નષ્ટ થઈ જાય. અને વેદ વ્યાસજીએ તો મહાભારતમાં અહીંયા સુધી કહી દીધું કે તમે 10 અશ્વમેઘ યજ્ઞ કરો અને એક વાર કૃષ્ણના ચરણોમાં પ્રણામ કરો, આ બંનેનું ફળ સમાન છે. પ્રેમથી કરો કે પછી સ્ખલિત ભગ્ન, પણ વેદવ્યાસજીનું મન ભરાણું નહીં ભક્તો. વેદવ્યાસજી એ શ્લોકની પૂર્તિ કરતા કહે છે કે 10 અશ્વમેઘી પુનરેતિ જન્મ. કદાચ કોઈ 10 અશ્વમેઘ યજ્ઞ કર્યા હોય છતાં પણ એને ફરીથી આ પૃથ્વી પર જન્મ લેવો પડશે. પુનરપિ જન્મમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ. 10 અશ્વમેઘ યજ્ઞ કર્યા છતાં પણ એને ફરીથી આ દુખાલી જગતમાં પાછું આવવું પડશે. પણ એક વાર પણ કૃષ્ણના ચરણોમાં કોઈ પ્રણામ કરી લે, કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય, એ વ્યક્તિ ફરીથી આ સંસારમાં ક્યારે પણ નહીં આવે, ભગવાનના ધામને પ્રાપ્ત કરી લેશે, સદા સદા માટે વૈકુંઠમાં યોજશે. કૃષ્ણના ચરણોની મહિમા, કૃષ્ણના ચરણોમાં પ્રણામ કરવાની મહિમા. અત દેવી કુંતી બારંબાર નમઃ પંકજ નાભાય, નમઃ પંકજ માલિને, નમઃ પંકજ નેત્રાય, નમસ્તે પંકજાંગ્રયે. હે કૃષ્ણ, મેં આપકો બારંબાર પ્રણામ કરતી, બારંબાર પ્રણામ કરે. પણ ભક્તો, હવે દેવી કુંતીને ભગવાન શ્રી કૃષ્ણની કરેલી કૃપા યાદ આવે. હે કૃષ્ણ, તમે મારી ઉપર શું કૃપા કરી છે? તમે મારી ઉપર જેટલી કૃપા કરી એટલી તો તમે તમારી સગી માં દેવકી ઉપર પણ નથી કરી. બહુ સુંદર સ્તુતિ કરતા દેવી કુંતી કહે છે, યથા ઋષિકેશ ખલેન દેવકી કંસેન રુદ્ધાત ચિરમ સુચાર્પિતા વિમોચિતાહમ ચ સહાત્મજા વિભો તયેવ નાથેન મુહદ વિપદ ગણાત. હે કૃષ્ણ, મારા જીવનમાં અનેકો વિપત્તિ આવી, મારા જીવનમાં અનેકો દુઃખ આવ્યા. આ શ્લોકમાં દેવી કુંતી મુહુ શબ્દ કહે છે. અરે બોલ, મુહુ શબ્દ કહે છે. મુહુનો અર્થ થાય વારંવાર, બારંવાર. દેવી કુંતી કહે છે, મારા જીવનમાં વારંવાર
તકલીફ આવી, વિપત્તિ આવી, પણ જેટલી વાર વિપત્તિ આવી છે ને એટલી વાર કૃષ્ણ તમે મારી રક્ષા કરી છે. આ સંસારમાં કોઈ વ્યક્તિ એક વાર કોઈની રક્ષા કરે, બે વાર રક્ષા કરે, ત્રણ વાર કરે, પાંચ વાર કરે, દસ વાર કરે, પણ વારંવાર તો કોઈ રક્ષા ન કરે. પણ પ્રભુ, મારા જીવનમાં જેટલી વાર વિપત્તિ આવી, દુઃખ આવ્યા છે, તમે મારી રક્ષા કરી, અને તમે તમારી સગી માં દેવકી કરતા પણ વધારે મારી ઉપર કૃપા કરી. કારણ કે મને યાદ આવે છે કે મારી ભાભી લગ્નના દિવસથી જેની દુર્ગતિ ચાલુ થઈ, શૂરસેનના પુત્ર વસુદેવ, રાજા દેવકની પુત્રી દેવકી સાથે વિવાહ, 15 દિવસ સુધી ઈ જાન રહી. 15મા દિવસે જ્યારે ઈ જાનને વળાવતા હતા, રાજા દેવક એમની સૌથી નાની પુત્રી દેવકી સાથે બહુ જ પ્રેમ કરતા હતા, અને કંસ જેનો ભાઈ હતો ઈ પણ પ્રેમ કરતો હતો. જ્યારે વિદાયની ઘડી આવી અને દેવકી વસુદેવ આ બંને રથ ઉપર સવાર થયા, અને વિદાય આપવા માટે ઢોલ, નગાડા, પખાવજ, શહેનાઈ, તુરહોઈ આ બધા વાજિંત્રો વાગવા માંડ્યા, અને ઈ સમયે કંસને એમની બહેન દેવકી પ્રત્યે એટલો પ્રેમ ઉત્પન્ન થયો, એટલો પ્રેમ ઉત્પન્ન થયો, ઈ દેવકી અને વસુદેવના રથ ચલાવવા વાળા સારથીને ઉતારી કંસ પોતે બેસી ગયો. ઇતના પ્રેમ. અને જેવો કંસ દેવકી અને વસુદેવનો રથ ચલાવવા જાય, દેવલોકમાં ખલબલી મચી જાય કે જો કંસ 1 ફૂટ પણ રથ આગળ ચલાવશે તો ભગવાન શ્રી કૃષ્ણ જીવનમાં કંસનો વધ નહીં કરે. રહસ્યમય વાત છે. દેવતાઓની ખલબલી મચી, બહુ મોટી મીટિંગ થઈ કે દેવતાઓ આવો, આ કંસ દેવકી અને વસુદેવની સેવા કરવા જઈ રહ્યો છે, અને જો 1 ફૂટ પણ રથ ચાલી ગયો તો કૃષ્ણ જીવનમાં ક્યારેય આ ક્રૂર કંસને મારશે નહીં. કારણ કે ભક્તો, કૃષ્ણ એકવાર એમની સેવા કરવા વાળાને મારી નાખે, પણ એના ભક્તોની સેવા કરવા વાળાને ક્યારેય મારતા નથી. દેવકી અને વસુદેવ કૃષ્ણના ભક્તો, અને જો કંસ એની સેવા કરી નાખે તો કૃષ્ણની ગલત દ્રષ્ટિ એની ઉપર ક્યારેય થાય નહીં. ઈ જ સમયે સહસા દેવતાઓ રહી નહીં શક્યા. આકાશવાણી થઈ, મૂર્ખ, તું જેનો રથ ચલાવવા જઈ રહ્યો છે એની 8મી સંતાન તારા મૃત્યુનું કારણ બનશે. આટલું સાંભળતા જ કંસની મતિ બદલી, ઈ ઘોડાની લગામ બાજુમાં મૂકી, મ્યાનમાંથી તલવાર નીકાળી, એક હાથથી દેવકીના વાળ પકડ્યા અને એક હાથથી તલવારથી દેવકીનું મસ્તક કાપવા જાય. વસુદેવજીએ કંસના હાથ પકડી લીધા. મહારાજ, એ ક્યાં કર રહે હૈ? અપની બહેન કો મારોગે? વસુદેવજી શામ દામ દંડ ભેડ ચારો વિધિ જાણતા હતા, અને વસુદેવજી કંસને બહુ સુંદર ઉપદેશ આપે. આ જગતમાં 2 ઉપદેશ રથ ઉપર થયા. 1 ઉપદેશ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને રથ ઉપર દીધો, અને 1 કૃષ્ણના પિતા વસુદેવજીએ કંસને રથ ઉપર ઉપદેશ દીધો. આ બંનેની વ્યાસપીઠ જ રથ હતી. ઉપદેશ દીધો અને અંતે વસુદેવજીએ કીધું, તમારો દુશ્મન કોણ છે? દેવકીનો 8મો પુત્ર ને હું તમને વચન આપું છું કે 8એ 8 પુત્ર તમને આપી દઈશ, પણ તમે દેવકીને છોડી દો. દેવકીને છોડી દે, પ્રથમ પુત્ર પ્રથમતમ કીર્તિમજમ કંસાયા અનક દુંદુભી, એક પુત્રનો જ્યારે જન્મ થાય, વસુદેવજી આપવા માટે આવે, કંસ એને છોડી દે છે. પણ નારદજીના કહેવાથી કંસ દેવકીને બોલાવે, વસુદેવજીને બોલાવે, કારાગારમાં બંધ કરે, પ્રથમ પુત્રને શિલા સાથે પટકીને મારી નાખે, શિલા ઉપર પછાડી પુત્રનો વધ કરે. બીજા પુત્રનો જન્મ થાય, દેવકીની જોતા જોતા એ જન્મના દિવસે જ એ પુત્રને ના પગ પકડી એ શિલા સાથે અથડાવી એનો વધ કરી નાખે. આમ કરતા કરતા દેવકીના 6 પુત્ર મરી ગયા. ભક્તો, બોલવું બહુ આસાન લાગે છે, પણ આપણા બાળકને હાથ કે પગમાં એક નાનું એવું જખમ થયું હોય ને તો એ બાળક કરતા પણ વધારે કષ્ટ માને થાય, માના હૃદયમાં દુઃખ થાય.
અને જે માના છ છ પુત્રો કંસે મારી નાખ્યા છે, ક્રૂર કે જે ખલેન દેવકી, આ કંસ ખલ હતો, આ કંસ શબ્દ ઉપરથી જ કસાઈ શબ્દ બન્યો છે. કંસનો અર્થ જ થાય ક્રૂર, પથ્થર હૃદય, પથ્થર દિલ. તો આવો ક્રૂર કંસ દેવકીના છ પુત્રને માર્યા. સાતમો પુત્ર અદૃશ્ય થઈ ગયો અને આઠમો પુત્ર જન્મતાની સાથે જ મથુરાથી ગોકુળ દૂધ પીવરાવવાનો પણ સમય ન મળ્યો. આ બધું આજે દેવી કુંતીને યાદ આવે છે કે કૃષ્ણ તમે મને જે સુખ દીધું, જે આનંદ દીધો, તમે મારી જે રક્ષા કરી એટલી તો તમે તમારી માં દેવકીની પણ નથી કરી. શું તમારી મારા પર કૃપા છે? અદભુત કૃપા. મુહુ વિપત ગણાત, મારા જીવનમાં વારંવાર વિપત્તિ આવી. ભક્તો, દેવકી દેવી કુંતીના જીવનમાં જેટલી પણ વિપત્તિ આવી છે, આ વિપત્તિ હવે દેવકીને એક કેમેરાની રીલની જેમ એમની આંખોની સામે આ એક પિક્ચર તૈયાર થઈ રહ્યું છે કે હે પ્રભુ, તમે મારી કેટલી વાર રક્ષા કરી. વિશાન મહાગ્ને પુરુષાદ દર્શનાથ અસત સભાયા વનવાસ કૃચ્છત મૃધે મૃધે અનેક મહારથાસ્ત્રે દ્રોણસ્ય ચચ્ચાસ્મ હરે વિરક્ષિતા. બહુ સુંદર સ્તુતિ કરતા કહે છે કે હે પ્રભુ, તમે મારી કેટલી રક્ષા કરી. વિશાદ, અરે દુર્યોધને મારા પુત્રને વિષ ખવડાવીને મારી જ નાખ્યો હતો. મારો પુત્ર ભીમ 5 વર્ષનો હતો, પિકનિકના બહાને, પર્યટનના બહાને દુર્યોધન એને નદી કિનારે લઈ જાય, ઝેરના લાડવા ખવડાવી દીધા. મારો પુત્ર મૂર્છિત થયો અને ભીમને નદીમાં ફેંકી દીધો. પાતાળમાં જઈ ડૂબી ગયો. નાગો એમને ડસવા મળ્યા. પણ ભક્તો, વિશસ્ય વિષમ ઔષધમ, કારણ કે શરીરમાં ઝેર ચડેલું હતું અને ઝેરી નાગ જ્યારે એને ડસવા મળ્યા ત્યારે ધીરે ધીરે એ ચેતન અવસ્થામાં આવવા મળ્યા. આ નાગોએ એમના રાજાને ખબર દીધી કે એક એવો જીવ મનુષ્ય આવ્યો છે, અમે જેવું એને ડસીએ છીએ એનામાં ચેતના આવી રહી છે, મરવાની બદલે મારી પાસે લઈ આવો. અને એ સમયે ત્યાં ભીમસેન કે નાના શુરસેન, શુરસેન કે નાના વહાં પર ઉપસ્થિત થે, ભીમ કો પહેચાન ગયે. બોલે, બેટા તું યહાં? બોલે, હા, દુર્યોધન ને મુજે ગિરા દિયા. બેટા, ડરને કી આવશ્યકતા નહીં, યહાં પર 8 અમૃત કે કુંડ હૈ, તુમ ઇસ અમૃત કા પાન કરો ઓર સ્નાન કરો. એક એક અમૃત કુંડમાં 1000 હાથીઓના બળની શક્તિ હતી. ભક્તો, 8 કુંડનું પાન કર્યું, સ્નાન કર્યું, 8000 હાથીનું બળ પ્રાપ્ત થયું. જન્મથી 2000 હાથીનું બળ હતું અને અહીંયા ભગવાનની કૃપાથી 8000 હાથીનું બળ. દેવી કુંતીને યાદ આવે છે કે મારો પુત્ર ભીમ મરી જ ગયો હતો, પણ કૃષ્ણ તમારી કૃપાથી એ ભીમ 10000 હાથીનું બળ લઈ એ નદીમાંથી બહાર નીકળ્યો છે. તમે એ વિષથી મારી રક્ષા કરી. મહાગ્ને, એ મહા અગ્નિમાં અમે કઈ દિવસના સળગીને ભસ્મ થઈ ગયા હોત. કૃષ્ણ, જો તમે ન હોત, તમે વિદુરજીના હૃદયમાં પ્રેરણા ન આપી હોત તો આજે અમે તમારી સામે ઉભા ન હોત. દુર્યોધન જ્યારથી સમજણો થયો ત્યારથી પાંડવોને મારવાનો પ્રયાસ કરે છે. એકવાર દુર્યોધને એમના પિતાને કીધું, પિતાજી, અમે 100 ભાઈ અને ઓલા 105 ભાઈ, આપણે એક જ ઘરમાં રહીએ છીએ. હવે તો આ ઘર નાનું પડે છે, બધું કામ તો થઈ જાય પણ સવારમાં નાવા ધોવાનું કામ 105 જણા હરવાર કેમ કરું? બહુ તકલીફ થાય છે. આપણે કામ કરીએ, પાંડવો માટે એક બીજું ઘર બનાવી દઈએ. તો પુત્રના મોહમાં ફસાયેલા ધૃતરાષ્ટ્રીએ કીધું, ઠીક છે, પાંડવો માટે એક મહેલ બનાવો. દુર્યોધને ઉપાય કરી પાંડવોને મારવા માટે લાક્ષાગૃહનું નિર્માણ કર્યું. ભક્તો, આ ગૃહની વિશેષતા શું હતી? આ ગૃહની દિવાલો મીણથી બનેલી હતી. એક દિવાસળી લગાડવાથી 1 સેકન્ડમાં આખું સળગી જાય.
પણ ભગવાન તો બધાના હૃદયમાં બેઠા છે ને પરમાત્માના રૂપે. દુર્યોધનના હૃદયમાં એવી સંચાર શક્તિ કરી દુર્યોધને લાક્ષાગૃહનું ઇન્ટિરિયર ડેકોરેટર કરવા માટે વિદુરજીને સિલેક્ટ કર્યા. આર્કિટેક્ટ ઇન્જિનિયર વિદુરજીને રાખ્યા. અહીંયા માર ખાઈ ગયો પણ આ ભગવાનની જ પ્રેરણા. વિદુરજીને કીધું, કાકાજી તમારે આનું એન્જિનિયરિંગ કરવાનું છે, આ કામ બધું તમારે કરવાનું, કોઈ વાંધો નહીં. અને દુર્યોધને પ્લાન આપ્યો કે તમારે ઈંટ કે સિમેન્ટ નહીં, મીણથી બનાવવાનું છે. વિદુરજી સમજી ગયા આમાં કાંઈક ગડબડ છે. જે દિવસે બહુ મોટો ફેસ્ટિવલ હતો અને પાંડવોને વિદાય આપવાની હતી લાક્ષાગૃહમાં જવા માટે, એ દિવસે એક બહુ મોટી સભા ભરાણી. ધૃતરાષ્ટ્રે વિદુરજીને બોલાવ્યા, વિદુરજી એ મહેલની ચાવી યુધિષ્ઠિર મહારાજને તમે ભેટ કરો, પ્રદાન કરો, અને એ લાક્ષાગૃહની ચાવીનો જોડો આપતા મહાભારતમાં વેદવ્યાસજી લખે છે, મ્લેચ્છ ભાષામાં વિદુરજીએ એક વાક્ય કીધું. હવે મ્લેચ્છ ભાષા એટલે ઇંગ્લિશ ભાષા. એ સમયે ઇંગ્લિશ બે જણાને આવડતું હતું, એક વિદુરજી અને એક યુધિષ્ઠિર મહારાજ, બીજા કોઈને આવડતું નહોતું. એટલે બે જણાએ શું ગપશપ કરી કોઈને ખબર ન પડી. પણ વિદુરજીએ એટલું જ કીધું કે જો મહારાજ આ ચાવી તમને આપું છું, પણ ઉંદર જ્યારે પોતાનું ઘર બનાવે ને ત્યારે એમાં ઘણા બધા દરવાજા છોડે, એ ઘરમાં અનેકો દરવાજા હોય. યુધિષ્ઠિર મહારાજ તરત સમજી ગયા આમાં કાંઈક ગડબડ છે. પણ એ સમયે કાંઈ ન બોલ્યા, ચાવી લઈને વ્યા ગયા. અને પાંચે ભાઈઓ જાગરણ કરે, એક દિવસ બે દિવસ અનેક થોડાક દિવસ વીત્યા. ભીમને ક્રોધ આવ્યો કે આ રોજ જાગરણ કરવું આવે પોસાતું નથી, એક કામ કરીએ આપણે જ આમાં આગ લગાડીએ અને આપણે જ અહીંયાથી ભાગી જઈએ. ભીમે આગ લગાડી, ચારે ભાઈઓને હાથમાં રાખી માતાને ખંભે બેસાડી, હજારો કિલોમીટર દૂર ભીમ ચારે ભાઈએ અને માતાને આ બધાને ઉઠાવીને લઈ ગયા, બચાવી દીધા. દેવી કુંતી યાદ કરાવે છે કે કૃષ્ણ તમે વિદુરજીને પ્રેરણા ન આપી હોત તો હું અને મારા પુત્ર તો લાક્ષાગૃહમાં ક્યારના સળગીને ભસ્મ થઈ ગયા હોત. વિષાત મહાગ્ને પુરુષાત અદર્શનાથ, અદર્શનાથ પુરુષાત, એક એવો પુરુષ અમને મળ્યો વનવાસના ક્રમમાં જેનું કોઈ દર્શન ન કરી શકે. યક્ષ યુધિષ્ઠિરને 100 પ્રશ્ન પૂછ્યા, પ્રસંગ તો તમે બધા જાણો છો. બહુ તરસ લાગી હતી, નકુલ સહદેવ ભીમ અને અર્જુન ગયા અને એ જળ પીવાથી ચારેય મૃત્યુ પામી ગયા. યુધિષ્ઠિર મહારાજ ગયા ત્યારે યક્ષે કીધું, તું 100 પ્રશ્નના જવાબ આપ તો હું આમાંથી તારા બે ભાઈને જીવિત કરું. વિચાર કરો એ સમયે કેવી ઘડી હશે, 100 પ્રશ્ન અને એકે લાઈફ લાઈન નહીં. ઓલામાં તો 2-3 લાઈફ લાઈન આપે છે, 50-50 ફોનો ફ્રેન્ડ, એકે લાઈફ લાઈન નહીં, 100 પ્રશ્નના જવાબ ત્યારે જીવિત થાય. અને ગમે એટલો બુદ્ધિમાન વ્યક્તિ હોય ને 100 પ્રશ્નના જવાબ સાચે સાચા કોણ આપી શકે, એ તો હૃદયમાં પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ બેઠા છે અને યુધિષ્ઠિર મહારાજને પ્રેરણા આપી રહ્યા છે. ત્યારે 100 પ્રશ્નના જવાબ આપવામાં સમર્થ થયા અને ચારે ભાઈઓને જીવિત કર્યા. પ્રભુ તમે ન હોત તો યક્ષ દ્વારા આ ક્યારના મરી ગયા હોત, તમારી કૃપા હતી. અછત સભાયા વનવાસ કૃચ્છત મૃધે મૃધે અનેક મહારથાસ્ત્રે, અછત સભાયા. હે પ્રભુ, અનેકો વાર વારંવાર તમે રક્ષા કરી. દેવી કુંતીની કરુણ દ્રશ્ય યાદ આવી રહ્યું છે, જે સભામાં કુરુવંશની કુળવધુ દ્રૌપદીની લાજ કાઢવામાં આવી હતી, દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો. શકુનિની દ્રુત ક્રીડાથી, શકુનિના છલ કપટથી પાંડવોને હરાવવામાં આવ્યા. પાંડવોની પત્ની દ્રૌપદીને જીતી લીધી. એ સમયે ભરી સભામાં દુર્યોધને દુશાસનને કીધું, દુશાસન હવે આ દ્રૌપદી પાંડવોની નથી, આ દ્રૌપદી મારી છે, તું જા
અને એ દ્રૌપદીને ભરી સભામાં લઈ આવો. આદેશ આપ્યો છે 10,000 હાથીનું બળ છે દુશાસનમાં. એ સમયે દ્રૌપદી રજસ્વલા છે, એક જ વસ્ત્ર ધારણ કર્યું છે, વાળ ખુલ્લા છે. દુશાસન દ્રૌપદીના કક્ષમાં જાય છે. ભક્તો, તમને દુર્યોધન બોલાવે છે. દ્રૌપદી કે હું નહીં આવી શકું, મારે બહાર નથી નીકળવાનું. વારંવાર દ્રૌપદી વિનંતી કરે પણ ક્રૂર દુશાસન માને નહીં. જ્યારે દ્રૌપદી ન આવે ત્યારે દુશાસન દ્રૌપદીના વાળ પકડી ઘસીટી ઘસીટીને એ સભામાં લઈને આવે. એ સભામાં હજારો લોકો બેઠા છે. ભક્તો, મહાભારતમાં વર્ણન 40,000 ખુરશી હતી જે સભામાં દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવાનો આદેશ દુર્યોધને દીધો. 40,000 ખુરશી લાગેલી હતી. દુર્યોધને આદેશ દીધો, દુશાસન દ્રૌપદી કો નગ્ન કરો, નિર્વસ્ત્ર કરો. એ સમયે દ્રૌપદી ધૃતરાષ્ટ્ર પાસે ગઈ. મહારાજ, હું તમારી કુળવધુ છું અને જ્યાં તમારી ઉપસ્થિતિ છે ત્યાં તમારી કુળવધુની લાજ જઈ રહી છે, તમે મારી રક્ષા કરો. પણ પુત્રના મોહમાં આંધળા ધૃતરાષ્ટ્ર એ સમયે કાંઈ ન બોલી શક્યા, મૌન ધારણ કરી લીધું. કુરુવંશના સૂર્ય પિતામહ ભીષ્મ પાસે ગઈ. પિતામહ, તમે તો નીતિને જાણવા વાળા છો, તમે મુજ અબળાની રક્ષા કરો, મને નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. દુશાસન સાડી ખેંચી રહ્યો છે, દ્રૌપદી રક્ષા માંગી રહી છે. ભક્તો, એ સમયે પરમ પરાક્રમી પિતામહ ભીષ્મ પણ કાંઈ ન બોલ્યા. નીતિના નિયમ બહુ સૂક્ષ્મ છે બેટા, હું કાંઈ નહીં કરી શકું. દ્રૌપદી એમના પતિ પાસે ગઈ. 5-5 પતિ બેઠા છે પણ પતિઓના પણ મસ્તક ઝુકી ગયા. ભારત વર્ષની નારી આજે મહાન મહાન યોદ્ધાઓ સામે પોતાની રક્ષા માંગી રહી છે પણ એને કોઈ રક્ષા દેવા માટે તૈયાર નથી. દુશાસન સાડી ખેંચી રહ્યો છે ત્યારે સમાજ પતિ કોઈ રક્ષા ન કરી ત્યારે દ્રૌપદીને થયું કે હવે હું મારી શક્તિથી હું મારી સાડીની રક્ષા કરું. દ્રૌપદી સાડીને પકડી રાખે પણ 10,000 હાથીનું બળ શું રક્ષા કરી શકે. આજે દ્રૌપદી અસમર્થ થઈ ગઈ અને એ સમયે ભક્તો દ્રૌપદીને વેદવ્યાસજીની વાત યાદ આવી. દ્રૌપદીના જયારે વિવાહ થતા હતા વેદવ્યાસજી આશીર્વાદ દીધા હતા અને આશીર્વાદ દેતા કીધું હતું, બેટા જીવનમાં જયારે વિપત્તિનો સમય આવે, જયારે કઠિનાઈ આવે, જયારે દુઃખ આવે અને એ દુઃખથી જયારે કોઈ તને દૂર ન કરી શકે ત્યારે તું કૃષ્ણની યાદ કરજે. વેદવ્યાસજીના વચન યાદ આવ્યા અને કુરુવંશની સભામાં એ સમસ્ત રાજા મહારાજાઓને લલકારતા દ્રૌપદી કહે છે કે હે હસ્તિનાપુરમાં રહેવા વાળા, તમે શું જાણો કે આ ભારત વર્ષની સ્ત્રીની શું ઇજ્જત, શું શું મર્યાદા, શું લાજ, શું શરમ, તમને શું ખબર હોય? એ પાણીની વચ્ચે દ્વારિકામાં રહેવા વાળો મારો ભાઈ જાણે છે કે એક બહેનની મર્યાદા શું હોય, લાજ શું હોય. દ્રૌપદીને બધાની ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો અને બંને હાથ ઉપર કરી લીધા. હે કૃષ્ણ દ્વારિકાવાસી, પાહી પાહી જગતપતે. હે કૃષ્ણ, હવે આ સંસારમાં કોઈની ઉપર વિશ્વાસ નથી, એકમાત્ર તારી શરણમાં આવી છું. કૃષ્ણ તું મારી રક્ષા કર. જેવું દ્રૌપદી કૃષ્ણને યાદ કરે તરત ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકામાં હતા, સોનાના સિંહાસન ઉપર બેઠા હતા. દેવી રૂકમણી ભોજન પરોસી રહી હતી, સત્યભામા ચામડ ડુલાવી રહી હતી. પણ જેવું દ્રૌપદી યાદ કરે કૃષ્ણના આઠે અંગ ફડકવા માંડ્યા. કૃષ્ણ સોનાના સિંહાસન ઉપરથી કૂદકો મારી ગયા. બેન, દ્રૌપદીની રક્ષા કરવા માટે કૃષ્ણ તેજ ગતિથી ચાલવા માંડ્યા. ગરુડજી કે કૃષ્ણ તમે મારી ઉપર બેસી જાઓ, મનની ગતિથી પહોંચાડી દઉં. કૃષ્ણ કે ગરુડ, આજે મને તારી ગતિ પણ મંદ લાગે છે. યદ્યપિ ગરુડ મનની ગતિથી ચાલે છે પણ ભક્તની રક્ષા કરવા માટે આજે ભગવાનને ગરુડની ગતિ પણ ધીમી લાગી રહી છે. ભગવાન સ્વયં પોતાની શક્તિથી દ્રૌપદીની રક્ષા કરવા માટે જાય.
પણ આજે ભગવાનને પણ થઈ ગયું કે જો હું સમયસર ન પહોંચી શકું તો મારા ભક્તની લાજ શું રહેશે. ભગવાને વસ્ત્રને આદેશ આપી દીધો. મહાભારતમાં વર્ણન, આકાશમાં વસ્ત્ર જઈ રહ્યું છે, પાછળ કૃષ્ણ જઈ રહ્યા છે, પાછળ ગરુડજી, અને ત્યાં દુશાસન દ્રૌપદીની સાડી ખેંચી રહ્યો છે. પણ એ જ સમયે ભગવાનની કૃપાથી દ્રૌપદીના ચીર પુરાઈ ગયા. દુશાસન સાડી ખેંચતા ખેંચતા થાકી ગયો. એ 10,000 હાથીના બળ ધરાવવા વાળો દુશાસન મોઢામાંથી ફીણ નીકળી ગયા, બેહોશ થઈ ગયો, બેભાન થઈ ગયો, થઈને પડી ગયો. પણ દ્રૌપદીની સાડી સમાપ્ત ન થઈ. દેવતાઓ દ્વારા ફૂલની વૃષ્ટિ થઈ. દ્રૌપદીની સભામાં જીત થઈ. ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીની સામે પ્રકટ થઈ ગયા. ભક્તની જય જયકાર થઈ. પણ એક ભક્તનો જ્યારે ભગવાન સાથે પ્રેમ હોય ને, તો પ્રેમમાં પ્રેમ મે રૂઠના મનાના એ સબ ચલતા રહેતા. દ્રૌપદીને હૃદયમાં થોડો ક્રોધ હતો. કૃષ્ણને કીધું, ભાઈ ભાઈ જો તમારે મારી રક્ષા કરવી હતી તો આટલી બધી હેરાન કેમ કરી, આટલી બધી વાર કેમ લગાડી? ભગવાન શ્રી કૃષ્ણ તો બોલને મેં બહુ ચતુર હૈ. કૃષ્ણની સાથે બોલવામાં કોણ આવે? કૃષ્ણ કે બેન, હું તો તારી બાજુમાં જ ઉભો તો તારી રક્ષા કરવા માટે, પણ તું બોલી, હે કૃષ્ણ દ્વારિકા વાસી, હે દ્વારિકામાં રહેવા વાળા કૃષ્ણ તમે મારી રક્ષા કરો. તો બેન, હું તો તારી બાજુમાં ઉભો હતો પણ તું બોલી દ્વારિકામાં રહેવા વાળા કૃષ્ણ મારી રક્ષા કરો, એટલે હું મારા ભક્તના વચન કેમ મિથ્યા કરી શકું? દ્વારિકામાં રહેવા વાળા રક્ષા કરો એટલે હું પેલા દ્વારિકા ગયો અને દ્વારિકાથી પાછો આવ્યો, એટલે થોડુંક મોડું થઈ ગયું. બાકી મારા ભક્તની રક્ષા કરવામાં હું ક્યારેય મોડું નથી કરતો. નમે ભક્તા પ્રણશ્યતિ, મારા ભક્તની હું સદૈવ રક્ષા કરું છું, અને એક વાર નહીં વારંવાર ભક્તો. દેવી કુંતી યાદ કરે છે કે હે કૃષ્ણ, મારા જીવનમાં એક વાર નહીં, મુહુ વિપદ ગણાત, અનેકો વાર વિપત્તિ એક જ શ્લોકમાં 10-10 વાર ગણાવી રહ્યા છે. પણ ભક્તો, આ શ્લોક હું અહીંયા અધૂરો છોડું છું. હજી અનેક વિપત્તિ પાંડવો ઉપર આવે છે, પણ ભગવાન એની રક્ષા કરે છે. દેવી કુંતીને આ યાદ આવી રહ્યું છે. તો હજુ આ કથાના 3 દિવસ બાકી છે. આવા વાળા દિવસોમાં દેવી કુંતી દ્વારા અદ્ભુત સ્તુતિ. કારણ કે આજે છેલ્લી 10-15 મિનિટ જે કથા સાંભળી, દ્રૌપદી, ચિરહરણ, ભગવત કૃષ્ણ કૃપા, આ બહુ સુંદર નૃત્ય નાટિકા આપ સૌની સામે થવા જઈ રહી છે. એટલે આ પ્રવચન હું અહીંયા જ વિરામ કરું છું. પણ કાલે બધા ભક્તોને નિવેદન, સમયસર હાજર થાઓ. અને ભગવત કથા દેવી કુંતીની સ્તુતિના હજુ લગભગ 20-25 શ્લોક બાકી છે. 3 દિવસમાં આપણે આ શ્લોકોનું આસ્વાદન, દેવી કુંતીના પ્રેમ અને ભાવનું આસ્વાદન કરતા હૃદયમાં ભગવાન પ્રત્યે પ્રેમ, ભક્તિ અને લાગણીને વધાવીએ અને જીવનને ધન્ય કરીએ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, જય જય શ્રી રાધે. તો બહુ સુંદર ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ મહારાણી કુંતી કરી રહ્યા છે. ભગવાને કરેલા કૃપા ઉપકારોને યાદ કરી અને ભગવાનને કૃતજ્ઞતા જ્ઞાપન કરી રહ્યા છે. એક ભક્તનો આ સહજ સ્વભાવ છે. તો કુંતી મહારાણીની સ્તુતિને પ્રભુજી વિસ્તારપૂર્વક પ્રેમથી નિવેદન કરી રહ્યા છે. ધન્યવાદ તમને બધાને કે ભાવ અને પ્રેમથી આ ભગવાનની પવિત્ર લીલાનું શ્રવણ કરો છો. અત્રે આ પ્રસંગને બધા અહીંયા કથામાં પધારી અને અતિ શોભાન્વિત કરી રહ્યા છે એવા અતિથિ વિશેષ મહાનુભાવો આપણી વચ્ચે છે, જેનો હરે કૃષ્ણ સંસ્થા ઇસ્કોન વૈષ્ણવ સમાજ સ્વાગત કરવા માંગે છે. નિવેદન કરું, જેના હું નામ લઉં વ્યાસ મંચ ઉપર આવે અને બધા ધૈર્ય રાખે, બહુ સુંદર ડ્રામા થશે. અહીંયા હરે કૃષ્ણ ધામના યુથ યુવાન ભક્તો દ્વારા ભગવાનની આ પવિત્ર લીલા, જેણે ભક્તની લાજ બચાવી રક્ષા કરી, તો એનું દર્શન નિહાળશો. પ્રભુજીના શ્રી હસ્તે ફૂલહાર અને ભગવત છબીથી આભાર વિધિ વ્યક્ત થશે. હું નિવેદન કરું, સર્વપ્રથમ ભાજપ યુવા પ્રમુખ શ્રી ઉપસ્થિત છે, અમારે અતિ
प्रिय स्नेही मित्र पण छे, ने प्रभुजीना हस्ते उपहार छबी ग्रहण करे। जीतूभाई वाघाणी, हरे कृष्णा हरे कृष्णा। વીડી સાચબરા દેવાડા, મગનભાઈ ખોપાળા, દેવરાજભાઈ કૃષ્ણપરા, લાભુભાઈ હરજીભાઈ મેવાસા, જીવાણી ગોવિંદભાઈ ગિલાભાઈ, ડીકે સિયાનગરવાળા, વાગમશી સાહેબ ડેપ્યુટી એન્જિનિયર પીજીવીસીએલ, અને જીંજાળા સાહેબ અત્રે ઉપસ્થિત છે પીજીવીસીએલ, અને માધાભાઈ વરળવાળા, જે ભક્તોના નામ લઈ રહ્યો છું એમને નિવેદન કરું સ્ટેજ ઉપર પધારે અને પ્રભુજીના હાથથી ભગવત છબી ઉપહાર ગ્રહણ કરે। શ્રોતાઓને નિવેદન કરું, મહામંત્રથી અભિવાદન કરે। હરે કૃષ્ણા હરે કૃષ્ણા કૃષ્ણા હરે હરે, હરે રામ હરે રામ। અર્જણભાઈ મીઠાપરવાળા, ઓધાભાઈ વડવા, હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે। બહુ સુંદર કુંતી મહારાણીની સ્તુતિના ભાવ, વાસ કૃષ્ણાય વાસુદેવાય, બહુ સરળ શ્લોક છે, તમને બધાને યાદ રહેવો જોઈએ। પ્રભુજીએ પ્રેમથી નિવેદન કર્યું અને બોર્ડમાં સ્ક્રીનમાં પણ દેખાડવામાં આવતો હતો, કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ, યાદ કરવો જોઈએ। અને જ્યારે કૃષ્ણના મંદિરે જાઓ, ભાવ અને પ્રેમથી પ્રણામ કરતા આ શ્લોકને બોલવો જોઈએ, કારણ કે પ્રભુજીએ નિવેદન કર્યું હતું કે શાસ્ત્ર કહે છે કે કૃષ્ણને પ્રણામ કરવાથી કોટી જન્મના પાપ બળી જાય છે। ગોપીજનો કહે છે પ્રણત દેહીના પાપ કરશન। યમરાજજી તો ચોખ્ખું કહે છે ભાગવતમાં એના દૂતોને કે જેણે પોતાના જીવનમાં એકવાર એવાને લાવો હોય તો યમ લોકમાં ન જવું હોય, ફરી વાર માના ગર્ભમાં ન આવવું હોય તો સરળ ને સહેલી ભક્તિ જેને કૃષ્ણ ગીતામાં માંગે છે મામ નમસ્કુરુ। ભાગવતનો સાર છે પ્રણામો દુઃખ શમનમ, એટલા માટે જીવનમાં એક વ્રત લેવા જેવું છે કે સવારે વહેલા જાગીને દ્વારિકા વાળાને પહેલા દંડવત કરશું, વિઘ્ન તમારાથી કરોડો કિલોમીટર દૂર રહેશે અને એ દ્વારિકા વાળો સુદર્શન ધારી તમારી રક્ષા કરશે। હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ હરે રામ હરે હરે। તો કાલે ઓકે પ્રભુજી, કાલે શુક્રવાર સાંજે 6-10 અહીંયા, સોરી પરમ દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું 11-5-2012 શુક્રવારે 6-11 અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। એમના ફોર્મ તમને સ્ટોલ ઉપરથી મળશે। જે ભાઈઓ બહેનોને આ બ્લડ ડોનેટ કરવું છે તો એમાં એ ફોર્મ લઈ અને નામ નોંધાવી શકે છે શુક્રવારે 6-11 વાગ્યા સુધી રાતે। અને પ્રસાદ લેવાનો સમય તમે બધા જાણો છો 6-30 થી 7:30-8 વાગ્યા સુધીનો છે, જેથી 8:15 આપણે કથા પ્રારંભ કરી શકીએ। તો દરેક પ્રેમી શ્રોતાઓને નિવેદન છે કે સમયસર પ્રસાદ યજ્ઞમાં ભાગ લે, જેથી કાર્યકર્તાઓ કથાને અનુકૂળ રૂપમાં વ્યવસ્થિત રૂપમાં આગળ ચલાવી શકે। અમુક વૈષ્ણવોએ આ ધર્મ કાર્યમાં ભાવનગરની અંદર નિર્માણ થવા જઈ રહ્યું નવું રાધા કૃષ્ણનું અને સીતારામનું ભવ્ય મંદિર, એ અંતર્ગત આ કથા થઈ રહી છે અને એ ભૂમિ માટે, એ મંદિર માટે, અને અત્યારે જે મંદિર ચાલી રહ્યું છે બોરતળાવમાં નાનું એવું, એમાં સહયોગ અર્થે કંઈક ધનરાશિ આપી છે, જેના નામ હું અહીંયા નિવેદન કરી રહ્યો છું। 11,111 મધુબેન હરજીભાઈ ડોંડા નારીવાળા, એમણે આપ્યું છે, હું નિવેદન કરું હોય તો અહીંયા સ્ટેજની નીચે પધારે અને ભારતી માતાજી એમનું સ્વાગત કરે। 5,100 રૂપિયા આર એમ આંગડિયા, 5,100 બાબુલાલ દરેડવાળા અને 5,100 બાલુભાઈ ગોલરામા તથા વનમાળીભાઈ મેવાસા તરફથી આવ્યા છે,
આ વૈષ્ણવોને આપણે મહામંત્ર થી વધાવીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. 2100 મનોજભાઈ પટેલ, 2100 મકોડભાઈ અર્જુનભાઈ નારી અને 2100 હરદાસ અર્જુનભાઈ દુધાળા, 1550 વિજયભાઈ ડાભી ચોગટ ભક્તો તરફથી આવ્યા છે, એમને પણ મહામંત્ર થી વધાવીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હવે જેના હું નામ લેવા જઈ રહ્યો છું, 1100 રૂપિયા એમણે આ હરે કૃષ્ણ ભાગવત જ્ઞાન યજ્ઞમાં આહુતિ રૂપે આપ્યા છે. હરે કૃષ્ણ મહિના મંડળ, જેટી પટેલ, ડોક્ટર ભાવિનભાઈ માંગુકિયા, ઠાકરશીભાઈ રાજગઢ, કાનજીભાઈ રવજીભાઈ, બાબુલાલ અમરશીભાઈ, દાસભાઈ ધનજીભાઈ, હિતેનભાઈ મનસુખલાલ, હિંમતભાઈ બજુડવાળા, પ્રવીણભાઈ ઠાકરશીભાઈ, પ્રવીણભાઈ દેવરાજભાઈ, સ્વાંબાભાઈ વશરામભાઈ અને માધુરીબેન ચંદુલાલ ગોટી, પ્રવીણભાઈ ગોબરભાઈ, દર્શનભાઈ કાળુભાઈ, બેચરભાઈ ગણેશભાઈ, ધર્મેશભાઈ વલ્લભભાઈ, નીતિનભાઈ ભગનભાઈ, વાલજીભાઈ કાળુભાઈ, સ્વબાલાભાઈ, રમેશભાઈ ટાણા, રમેશભાઈ મૂળજીભાઈ, હાજાભાઈ લક્ષ્મણભાઈ, હેમંતભાઈ ધોળકિયા અને હીરાલાલ નરસિંહભાઈ, આ બધાના 1100 રૂપિયા 1000 રૂપિયા ડોનેશન ભાગવત યજ્ઞમાં આવ્યું છે અને વારંવાર પોતાના તન મનથી પધારે છે અને ધનથી પણ સહયોગ આપે છે એવા અમારે જીતુભાઈ વાઘાણી 5100 રૂપિયા ભાગવત કથામાં આપે છે. મહામંત્રથી એમને વધાવીએ, ભગવાનની કૃપા એને મળે. હરે કૃષ્ણ ભગવાનના આવા પવિત્ર ભાગવત જ્ઞાન યજ્ઞ થતું હોય અને એમાં કોઈ ધનથી ઠાકોરજીની સેવા કરે છે તો ભગવાન રાય જેવડી કરેલી સેવાને હિમાલય જેવી માને છે અને બે હાથે દેવાવાળો શું દે જ્યારે હજાર હાથવાળો પાછું પાછા વાળે છે, આખવાની પણ જગ્યા ન મળે. તો ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે, યત કરોશી યજ્ઞાસી યત જુહોસી દદાસી યત, હે અર્જુન તું જે કાંઈ ખા છો એ મને પહેલા અર્પણ કર, જે કાંઈ કમા છો એમાંથી મને ફળ અર્પણ કર, તો તું કર્મના બંધનમાંથી છૂટી જાય. તો સત્પાત્રને દીધેલું દાન કરોડો ગણો થઈને પાછું મળે છે. ભક્તો, ચાણક્ય પંડિત કહે છે કે પાણીના ભરેલા કૂવામાં કે પાણીના ભરેલા ઘડામાં કે પાણીના ભરેલા લોટા કે વાટકામાં તમે તેલ નાખો ને તો એ પ્રસરી જાય, હેને પ્રસરી જાય. જલે તેલમ, જલની અંદર તેલ પ્રસરી જાય અને કોઈ અવળી વાત મોળી વાત હોય અને એ દુષ્ટ માણસ ને કરો ને તો પ્રસરી જાય, એ રે નહીં. માતાઓને ખાસ અમુક વાત અમુક જગ્યાએ કરવાથી એનો ફેલાવો થઈ જાય. એવી જ રીતે સત્પાત્ર ને આપેલા 1000 રૂપિયા પણ, 1 લાખ રૂપિયા પણ કરોડ ગણા રૂપિયા થઈને ફળ પાછું આપે છે. કારણ કે એ લગાડે છે ભગવાનની સેવામાં, ભગવાનના વૈષ્ણવની સેવામાં, જેનું ફળ અક્ષય બની અને જ્યાં હોય એવું નહીં, અહીંયા જ્યાં જીવ જાય ને એને પુણ્યના રૂપમાં પ્રાપ્ત થાય છે. એટલા માટે આવા ભગીરથ કાર્યોમાં, ધર્મના કાર્યોમાં ઉદાર મનથી સહાય કરવી આ વૈષ્ણવતા છે, ધર્મ છે. અને ધન્યવાદ ભાવનગરની પ્રેમી જનતાને કે આવા ધર્મ કાર્યમાં આનંદ અને ઉત્સાહથી ભાગ લે છે. ભગવાન દ્વારકાધીશ બધાને સુખી રાખે એવી શુભકામના કરતો હરે કૃષ્ણ સંસ્થા ઇસ્કોન, ભાવનગરને જ નહીં પણ આખા ગુજરાતમાં સનાતન ધર્મના સંસ્કૃતિ અને સંસ્કારને જાગૃત રાખવા માટે અથાગ પ્રયત્ન કરી રહ્યો છે અને એમાં ધનની સ્વાભાવિક આવશ્યકતા હોય છે. નિત્ય સેવાના રૂપે પણ ત્યાં ફોર્મ મળે છે, પોતાની કમાણીમાંથી નિત્ય અર્થાત મહિને કે વર્ષે અમુક રાશિ જે ભેટ કરવા માંગતા હોય તો એમની માટે પણ ત્યાં વ્યવસ્થા છે. તો તમે ફોર્મ લઈ અને એ સેવામાં પણ ભાગ લઈ શકો છો. વધારે સમય ન લેતા હું નિવેદન કરું કે ભાગવતની આરતી થશે અહીંયા અને આરતી માટે જેમના હું નામ લઉં અહીંયા પધારે ઓધાભાઈ પ્રેમજીભાઈ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. હરિ નામ સંકીર્તન કી જય. પ્રભુજીએ બહુ સુંદર એક કથામાં કીધું
આપણે બધા ભક્તોએ આ કથાનું ચિંતન સ્મરણ કરવું જોઈએ કે ગાયનું દૂધ જીવ માટે, માનવ સમાજ માટે એક મહા ઉપાદેય વસ્તુ છે. ભગવાન કૃષ્ણ પોતાને ગાયોના સેવક માને છે. ગોપાલ ગોવિંદાય નમો નમઃ ગવામ ઇન્દતે ઇતિ ગોવિંદ, જે ગાયોને આનંદ દે. પ્રભુદત્ત બ્રહ્મચારી કહે છે કે ગાયનું દૂધ દૂધ સ્તવમાં અમૃત છે. બીજી એક વાત પ્રભુજીએ કરી હતી, રાખો એટલે હું ઉતરું એઠું. તમે બધા જ્યાં છો ત્યાંથી ઉપર આવજો, અમારું તો કામ જ છે એઠું ઉતરવું. તો કે જે જે ડાળીએ ફળ લાગે એ ઝૂકે, તો એક કવિએ બહુ સુંદર કીધું છે કે ઝૂકના નહીં. જે વ્યક્તિ પોતાના જીવનમાં ગુરુ સામે, ભગવાન સામે, વૈષ્ણવો સામે ઝૂકતા નથી, એના વિશે કે ઝૂકના જિંદા રહેને કી શાન હૈ, ઝૂકના જિંદા હોને કી પહેચાન હૈ, યા ઝૂકના જિંદા રહેને કી શાન હૈ, લેકિન અકડ તો મુર્દે કી પહેચાન હૈ. અકડ ઉભા રહેવું એ લાશ મુર્દાનું કામ છે. સોના જેવો ઉપદેશ તો આજની કથામાં ઈ હતો ભક્તો, કે દેવી અનસુયા સતી સીતાને જે કીધું, પ્રભુજી નિવેદન પ્રારંભમાં જ કર્યું, કુંતી મહારાણી વિશે સુત ગોસ્વામી નેમિષારણ્યની 88,000 ઋષિઓની સભામાં કહે છે, પ્રણાયાભી મુખમ કૃષ્ણમ ઇદમ આહ પ્રિથા સતી. આજે માનવ સમાજમાં કુંતી વિશે એક પ્રશ્ન હતો કે એમણે જે 5 પાંડવોની ઉત્પત્તિ કરી એમાં દેવતાઓનો આધાર લીધો, પાંડુનો હાથ નહોતો, એટલા માટે એને સતી છે કે નહીં. પ્રભુજીએ કીધું કે રામાયણમાં અનસુયાજી પતિવ્રતાનું બળ તો તમે જોવો કે એને બ્રહ્મને બાળક બનાવી દીધા. અનસુયાની પતિવ્રતાની સામર્થ્ય એટલી હતી કે બ્રહ્મા વિષ્ણુ મહેશ એને એના પાણામાં જોડવા મળ્યા. આટલી પતિવ્રતા નું વિશે તો એવું આપણા પુરાણો કહે છે, પતિવ્રતા નારી સૂર્યની ગતિને રોકી શકે છે, એટલું બળ છે પતિવ્રતા સ્ત્રીમાં. કોણે એને અબળા કીધું? અબળા કહેવા વાળો મૂર્ખ છે. આનામાં તો એટલું બળ છે કે ભલ ભલાવીને હલાવીને ડોલાવીને. ઘણા લોકો કહે છે કે સ્ત્રીઓમાં બુદ્ધિ નથી. એક સંત બહુ સુંદર કહેતા હતા કે એનામાં બુદ્ધિ છે એટલી તો કોઈનામાં નથી. કેમ? તાકે ઓલાની પૂરેપૂરી વપરાઈ નાખે પછી એની ચાલુ કરે. પુરુષને વેમ છે કે હું બુદ્ધિમાન છું, તું પેલા હાલે, પેલા 1-2 વર્ષ બહુ ઘરમાં એનું હાલે, બધી બુદ્ધિ ખાલી થઈ જાય પછી આની હાલે. બળ છે પણ વાસ્તવિક વાત વિનોદમાં ન લેતા સારને ગ્રહણ કરવો જોઈએ. જે સીતાજી અતિ સતી હોવા છતાં પણ પ્રેમથી સ્વીકાર્યો અનસુયાનો ઉપદેશ. બિન શ્રમ નારી પરમ ગતિ પાહી, પ્રતિવ્રત ધર્મ છાડી છલ ગહી. હે સીતા, વગર પરિશ્રમે ઈ નારી પરમ પદ ને પામી જશે જો પોતાના જીવનમાં પતિવ્રત ધર્મ ને કપટ છોડીને નિભાવશે. કેટલી સુંદર વાત છે. પણ ભક્તો, સતી શબ્દની વ્યાખ્યા કંઈક હજી છે. કુંતી વિશે જે પ્રશ્નાર્થ વાક્ચિહ્ન હતું કે 5 દેવતાઓનો એને દુર્વાસા ઋષિ દ્વારા જે મંત્રનો સહયોગ લઈ અને ધર્મરાજથી યુધિષ્ઠિરને, વાયુથી ભીમને, ઇન્દ્રથી અર્જુનને અને અશ્વિની કુમારોથી નકુલ અને સહદેવને માદ્રી દ્વારા જે મંત્ર પ્રયોગ કર્યો હતો, કારણ કે કિંદમ ઋષિનો શ્રાપ હતો પાંડુને કે એ સ્ત્રી સંઘની વાત જવા દો, સ્ત્રી સંઘની ચેષ્ટા કરશે ને ત્યાં મરી જશે, તો કઈ રીતે પુત્ર ઉત્પન્ન કરે? પણ પાંડુએ જ કીધું કે તમે દુર્વાસાના મંત્રનો ઉપયોગ કરો દેવતાઓનો, મારી એમાં અનુમતિ છે. પતિની આજ્ઞાને અને હસ્તિનાપુરની ગાદીને વંશજને કરવા કુંતીએ આ કામ કર્યું. પણ ઋષિ સમાજ, માનવ સમાજ આનાથી પ્રશ્નાર્થ ઉપાડે છે કે આ કઈ રીતે સતી ગણાય કુંતી? અને એનું નિરાકરણ કરતા
सती शब्द पति नी पाछळ भस्म थई जाय एने कहेवाय, पूर्ण पतिव्रत धर्म ने जीवन मां निभावे एने कहेवाय। पण आटली ज वात सीमित नथी। सती शब्द नी परिभाषा कहेता आपणो भारतीय मनीषी वांगमय शास्त्र कहे छे के सत्य एटले भगवान, अने भगवान मां जेनी अखंड रति मति गति होय, जेनुं मन भगवान मां पूरेपूरुं लाग्युं होय, सत्मां जेनी मति होय एने सती कहेवाय। कुंती विषय भागवत ना 15मा अध्याय मा प्रथम स्कंद मा पांडव जारे स्वर्गारोहण करेव्या जे लख्युं छे सुत गोस्वामी ए के पृथाया धनंजयो उदितम श्रुत्वा, ई पृथाए ई जारे सुरसेन ना पुत्री वसुदेव ना बहन नु नाम पृथा, पण कुंती भोज नामना राजाए दत्तक लीधी एटले एनु नाम कुंती पड्युं हतुं। अने एटली कुशल प्रवीण साधु सेवामां हती के दुर्वासा जेवा अतिबोधी પણ એને તેણે જીતી લીધા હતા। દુર્વાસા એને પ્રસન્ન થઈને આપ્યું કુંતીએ, અને જ્યાં માદરી સતી થતી હતી ને ત્યારે કુંતીએ કીધું કે હું મોટી છું અને સતી તો હું થાશ, ત્યારે આજ પડું મહાભારત માણ આપે છે। ભક્તો, આજની નારી જગતમાં સૌથી મોટી શિક્ષા કુંતી એના ચરિત્રથી આપે છે અને એનો વ્યવહાર બતાવે છે। માદરીએ કીધું કે બેન તમે આ ન કરો, કેમ? તાકે હું કૃષ્ણને તો મારા છોકરામાં અને તમારા છોકરામાં ભેદ કરીશ। પણ કુંતી એટલા પવિત્ર ને કોમળ ને પ્રેમાળ હતા કે નકુલ સહદેવ ને ભીમ અર્જુન કરતા પ્રાણ જેમ રાખ્યા, અને આવો હું નહીં, આવો ભાવ હું માદરી કે નહીં રાખીએ, એટલે સતી હું થાય અને આ છોકરાઓ તમારી હારે જ મોટા થાય, તમને જ માં માને છે, તમારી હારે જ રહેશે, અને મને છોકરા પ્રાપ્ત તો તમારા મંત્ર થી થયા છે। આવી બધી નાની નાની વાતો છે, પણ જે કૃષ્ણમાં મતી હતી એની કુંતી કહેશે એની પ્રાર્થનામાં કે પાંડવોમાં અને વૃષ્ણિઓમાં મારી જે સ્નેહ આસક્તિ છે ને કાપી નાખો, સ્નેહ પાશમ ઇમમ છિંધી દઢ પાંડુષ વિષ્ણુષુ, આ વૃષ્ણિ પાંડવોમાં મારી મતીને ઉડાડો, મારે એક જ તમારામાં મતી, ત્વયી મે અનન્ય વિષયા મતી મધુપતે સકે, ગંગાજીની અખંડ ધારા જેમ વહે એમ મારા મનની ચિત્તવૃત્તિ હે શ્યામ સુંદર તમારા ચરણ કમળોમાં વહે, આવું કુંતી એની પ્રાર્થનામાં આગળ કહેશે। તો કૃષ્ણમાં એની અખંડ મતિ રતિ ગતિ હતી, સત્માં જેની મતિ હોય એને સતી કહેવાય। તો કુંતી મહારાણી કૃષ્ણના પ્રેમી વૈષ્ણવ વૈષ્ણવી મહિલા છે, અને એટલા માટે સુત ગોસ્વામી એને હજી કહે છે કે સતી તો વાસ્તવમાં કુંતી છે, સતી તો વાસ્તવમાં વ્રજની ગોપીઓ છે, કે શ્યામ સુંદર જે સત્પુરુષ છે એમાં એમની રતિ મતિ ગતિ લાગેલી છે। પણ બાહ્ય રૂપમાં પણ જોવામાં આવે આજની નારીઓ માટે મહા ઉપાધેય વરદાનમય શિક્ષા છે। ભક્તો, કુંતી મહારાણીની આ પવિત્ર સ્તુતિ બહુ વિશેષ મહત્વ રાખે છે આપણા બધાના વૈષ્ણવ જગતના ચરિત્રોમાં। તો ભાવ અને પ્રેમથી દ્રૌપદીની જે પવિત્ર ચરિત્ર લીલા છે, આવો એમનું દર્શન અમારા હરે કૃષ્ણ ભક્ત સમાજ તરફથી જે લીલા પ્રસ્તુત થઈ રહી છે એને નિહાળીએ। હરે કૃષ્ણ હરે ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे।
પિતામાં કુલગુરુ કૃપાચાર્ય ગુરુવર દ્રોણાચાર્ય ઓર મહામંત્રી વિદુર પધાર રહે હૈ. आइए दादाजी, स्थान ग्रहण कीजिए. युवराज दुर्योधन गंधार नरेश शकुनी अंगराज कर्ण और राजकुमार दुशासन पधार रहे हैं. सम्राट युधिष्ठिर अपने अनुजों सहित पधार रहे हैं. प्रणाम पितामह. प्रणाम कुलगुरु. प्रणाम आचार्य. प्रणाम काकश्री. भरतवंश मणि महाराज धृतराष्ट्र पधार रहे हैं. क्या प्रिय युधिष्ठिर और पुत्र दुर्योधन आ गए? सब लोग आ गए हैं महाराज और आपकी आज्ञा की प्रतीक्षा कर रहे हैं. धृत क्रीड़ा आरंभ हो भतसी. पहले नियम तो बना लो पुत्र. भाइयों के बीच में नियम कैसे मामाश्री? क्रीड़ा तो क्रीड़ा होती है भतसी, इसलिए खेल के शुभारंभ से पहले नियम बना लेने ही चाहिए, ताकि खेल के उपरांत कोई आरोप ना लगा सके. मेरी ओर से तो कोई विशेष नियम नहीं है अनुज, तुम बताओ. मैं तो केवल यह कहना चाहता हूँ भाताश्री, कि दाव तो मैं ही लगाऊंगा, परंतु मेरी ओर से पासे पूज्य मामाश्री ही फेंकेंगे. ओ क्यों, यदि आपको पासा फेंकना नहीं आता भ्राता दुर्योधन, तो फिर हमें द्रुत के लिए आमंत्रित क्यों किया? या इंद्रप्रस्थ नरेश मामाश्री से खेलने घबराते हैं? घबराने और ना घबराने का प्रश्न नहीं उठता सुत पुत्र अंगराज. प्रश्न तो है भ्राता दुर्योधन, युद्ध और ध्रुत में प्रतिपुरुष को आगे नहीं किया जाता. अर्जुन ठीक कह रहे हैं महाराज. आपके लिए तो सदैव अर्जुन ही ठीक कह रहे काकाश्री. मेरे जेष भ्राता श्री नहीं खेलना चाहते हो